તો ફ્રેન્ડ્સ વ્રત ઉપવાસમાં મજા પડી જાય તેવી આપણી ફરાળી કટલેટ ટીકી પેટીસ તમે જે પણ કહો વડા તે બિલકુલ રેડી છે અને તમને એક બતાવી દઉં સરસ આપણા વડા પેટીસ ટીકી ફરાળી બિલકુલ ક્રિસ્પી થયા છે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આપણી ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં તો મિત્રો કેમ છો બધા બધા મજામાં હશો આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ચટપટી અને એકદમ મજા પડી જાય તેવી ફરાળી વાનગી બનાવવાના છીએ મિત્રો આ રેસીપી તમે જોશો તો તરત જ બનાવવા કિચનમાં દોડી જશો એવી સરસ ટેસ્ટી ક્રિસ્પી કુરકુરી એવી આ વાનગી છે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ ફટાફટ આખી રેસિપી સૌ પ્રથમ આપણે કાચા કેળા લેશું મિત્રો અહીં તમે જોઈ શકો છો એક એક આંગળી જેવડા જ નાના નાના કેળા છે અને તમે મારો વ્લોગ જોયો હોય તો આખી કેળાની લૂમ ઘરે લઈ આવ્યા હતા કેળાનું ઝાડ પડી ગયું હોવાથી તમે અહીં જે રેગ્યુલર મોટા કાચા કેળા આવે છે તે લઈ શકો છો અને એક વખત વોશ કરી લેવું પછી આપણે એક સીટીથી પ્રેશર કૂક કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેળા સરસ બફાઈ ગયા છે હવે આપણે તેને મેસ કરી લેશું અહીં આપણા કેળાનો છૂંદો જે મેઝરિંગ કપના કપ હોય તે બે કપ થાય છે પછી આપણે તેની અંદર બે લીલા મરચાંની કટકી ઉમેરીશું એકદમ મોડા જેવા મરચાં છે તો મરચાંની કટકી આપણે ઉમેરી દેશું પછી આપણે આવી રીતના સામો લઈશું હાફ કપ લીધેલો છે તો તેને આપણે પીસી લેવાનો છે તો જે આપણે હાફ કપ સામો પીસ્યો પાવડર કરીને તે લઈ લેશું તે આપણે એકી સાથે નથી ઉમેરી દેવાનો થોડો થોડો કરીને ઉમેરીશું પછી હાફ કપ આપણે આવી રીતના ગાજરનું છીણ લેશું સેજ પણ દબાવવાનું નથી તે ઉમેરી દેશું ગાજરના છેડની બદલે તમે ફરાળ ન કરતા હોય મીન્સ તમે જો આ રેસીપી ફરાળી ન બનાવતા હોય તો તમે આની અંદર સામાન્ય જગ્યાએ રવો પીસેલો લઈ શકો છો ચોખાનો લોટ લઈ શકો છો પૌવાનો પાવડર લઈ શકો છો અને કોઈ પણ તમે ફર તમારી મનપસંદ વેજીસ ઉમેરી શકો છો શાકભાજી ઉમેરી શકો છો તમારા મનપસંદ પ્રમાણે અને ગાજર પણ જો તમે ફરાળમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે તેની અંદર ઉમેરીશું હાફ ટી સ્પૂનથી પણ સેજ ઓછી એવી હળદર પાછું કહું છું ફરાળમાં તમે હળદર ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પછી આપણે તેની અંદર તલ ઉમેરીશું હું અહીં બે ટેબલ સ્પૂન તલ લઈ રહી છું પછી તેની અંદર આમચૂર પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન અથવા તો સ્વાદ મુજબ અહીં કેળા મીઠા જ હોય છે એટલે આપણે તેની અંદર ખાંડ નહીં ઉમેરીએ પણ તમારે થોડીક ઉમેરવી હોય તો દળેલી ખાંડ ઉમેરી શકો છો એક ટી સ્પૂન લાલ મરચું લાલ મરચું પણ તમે ફરારમાં ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એક ટી સ્પૂન જેવો જીરું અને તજ લવિંગનો પાવડર છે પછી આપણે આવી રીતના શેકેલા મગફળીના દાણાને આપણે અતકચરા વાટી લેશું તો તેને આપણે વાટી લીધેલા છે આવી રીતના અતકચરા જ રાખવાના છે તો તે આપણે ઉમેરી દેસું

હવે આપણને કેટલું આમ મોઈશ્ચરવાળું છે તે પ્રમાણે દળેલો સામો ઉમેરવાનો રહેશે બધાના કેળાની ક્વોલિટી અલગ અલગ હોય છે એટલે ધીમે ધીમે ઉમેરતા જવું અને સરસ આમ બોલ બને એવું થાય એટલે આપણે સ્ટોપ થઈ જવાનું મારા નાના નાના કેળા હોવાથી એક સિટીમાં પણ બહુ વધારે કૂક થઈ ગયા છે તો આપણે અડધો કપ જે સામો લીધો તો તેનો બધો પાવડર ઉમેરી દીધેલો છે તો બોલ સરસ વળે છે પછી આપણે આવી રીતના હાથ તેલવાળો કરીને નાના નાના બોલ વાળીશું અને આવી રીતના દાબી દેવાનું છે તમે જોઈ શકો છો અને બધું મિક્સ કરી ત્યારે જ આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે એટલે આપણે સેજ પણ રાહ ન જોવી પડે નહીં તો તમારું આ મિક્સચર ઢીલું થઈ જશે હાર્ટ શેપની જે કટલેટનું બીબુ આવે છે તેમાં પણ તમે આ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે ટીકી વડા તમે કોઈ પણ કહી શકો છો કટલેટ કહી શકો છો તો વાળી લીધેલું છે હવે આપણે તેને ફ્રાય કરી લેશું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે મીડિયમ રાખેલી છે અને તેલ સરસ ગરમ કરી લીધેલું છે તમારે સેલો ફ્રાય કરવી હોય તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો પણ અત્યારે આપણે સરસ ડીપ ફ્રાય કરીશું ઉમેરતા તરત જ આપણે ઝારો નથી ઉમેરવાનો તે વાતનું ખાસ ધ્યાન રાખવું સેજ વાર પછી આપણે ઉમેરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો ટીકીને કાઢી તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે તો ફ્રેન્ડ્સ વ્રત ઉપવાસમાં મજા પડી જાય તેવી આપણી ફરાળી કટલેટ ટીકી જે પણ વડા તે બિલકુલ રેડી છે તો આપણે આ વડાને ની જે લીલી ચટણી આવે છે રાજકોટની ફેમસ ચટણી તેની જોડે સર્વ કરીશું તેની રેસીપી હવે જોઈ લઈએ આપણે બહુ જ ટેસ્ટી લાગે છે કોઈ પણ ફરસાણ હોય તેની જોડે આ ગોરધનભાઈ ચટણી બહુ જ સારી લાગે છે આપણે આવી રીતે લીલા મરચાં લઈશું લીલા મરચાં મેં અહીં સો ગ્રામ લીધેલા છે અને ધોઈને ફ્રિજમાં રાખેલા હતા પણ ફ્રિજમાંથી બહાર કાઢી એટલે આવી રીતે તેના ઉપર પરસવો થઈ જતો હોય છે એટલે આપણે તેને લુછી લઈશું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ ચટણીની અંદર સહેજ પણ ભીનાશ ન હોવી જોઈએ એટલે કે પાણીનો ઉપયોગ ન થવો જોઈએ તો આપણી ચટણી દસ થી પંદર દિવસ સુધી એમ નેમ એવી નેવી તાજી જ રહેશે મિત્રો આપણે બધા મરચાંને સરસ લૂછી લીધેલા છે અને હવે તેને આપણે આવી રીતે કટ કરી લઈશું મરચાં તીખા હોય છે એટલે ખાસ ચોપિંગમાં ધ્યાન રાખવું ઘરમાં નાના બાળકો હોય તો હાથમાં ગ્લોઝ પહેરીને ખાસ આ મરચાંને હેન્ડલ કરવા આમ આપણે બધા મરચાંને સરસ કટ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા મરચાંને સરસ કાપી લીધેલા છે હવે તેને આપણે સાઈડ ઉપર રાખીશું પછી આપણે આવી રીતે મગફળીના દાણા લેવાના છે હાફ કપ અને તેને આવી રીતે મિક્સરનું જે નાનું ખાનું આવે છે તેની અંદર ઉમેરી દેવા અને તેને પીસી લેવું મિત્રો તમે જોઈ શકો છો આપણે મગફળીના દાણાનો સરસ ભૂકો કરી લીધેલો છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તમે મિત્રો દાણાને શેકીને તેના ફોતરા કાઢીને પણ પીસી શકો છો તેને આવી રીતે સાઈડ ઉપર રાખીને પાછું તે જ મિક્સર જારની અંદર મરચાં લઈ લઈશું પછી તેની અંદર વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું ઉમેરીશું હળદર અને સરસ આપણે પીસી લઈશું મિત્રો તમે જોઈ શકો છો આપણે મરચાંની સરસ પેસ્ટ બનાવી લીધેલી છે હવે અહીં આ ખાનાની અંદર આ મગફળીનો ભૂકો સમાય એમ નથી એટલે આપણે આ તેનાથી મોટું જે મિક્સર જારનું ખાનું આવે છે તેની અંદર આપણે મગફળીનો ભૂકો ઉમેરીશું અને જે આપણે આ મરચાંની પેસ્ટ બનાવી તે ઉમેરી દઈશું જો તમારા મિક્સર જારની અંદર સમાઈ જાય તો તે જ મિક્સર જારની અંદર રાખવું મિત્રો તમે જોઈ શકો છો આપણે જારની બધી પેસ્ટ લઈ લીધેલી છે આમાં પછી તેની અંદર વન ફોર્થ કપ લીંબુનો રસ ઉમેરીશું આ રાજકોટ ફેમસ લીલી ચટણીની અંદર લીંબુના રસની બદલે આવી રીતે સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે પણ આપણા સ્વાસ્થ્ય માટે આ નુકસાનકારક હોવાથી આપણે લીંબુનો રસ યુઝ કરેલો છે તમે આવી રીતે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ પણ યુઝ કરી શકો છો હવે આપણે આ સિંગદાણાનો ભૂકો મરચાંની પેસ્ટ અને લીંબુના રસને એક વખત ફેળવીને સરસ મિક્સ કરી લઈશું સરસ પીસાઈ ગયું છે તો એકદમ તૈયાર છે આપણી રાજકોટ ફેમસ લીલી ચટણી તો હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આ ચટણી આવી રીતે થીક જ હોય છે જ્યારે આપણે સર્વિંગ કરવું હોય ત્યારે તેમાંથી આવી રીતે થોડીક ચટણી લઈ તેની અંદર આપણે આવી રીતે દહીં ઉમેરવાનું હોય છે તમે આની અંદર છાશ અથવા તો પાણી ઉમેરીને પણ ઢીલી કરી શકો છો હું અત્યારે દહીં ઉમેરું છું અને સરસ તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું દહીં ઉમેરવાથી તે ઘટ પણ રહે છે અને આમ તે કન્સિસ્ટન્સી તેની પાતળી થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે તે સ્વાદ પણ આ ચટણીનો મિત્રો બિલકુલ રાજકોટની ચટણી જેવો છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી હું જ્યારે જ્યારે આવી રીતના સરસ સરસ ટેસ્ટી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે અને હા ફ્રેન્ડ્સ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાથી મને વધારે પ્રોત્સાહન મળતું હોય છે નવી નવી રેસીપી બનાવવાનું તો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં આટલું જ કોઈ પણ સજેશન હોય કોઈ નવી વાનગી મારા પાસેથી ચાલો જોવા માંગતા હોય તો કોમેન્ટ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ